નમસ્કાર મિત્રો મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો પહેલી એપ્રિલથી છે સીસીઈ માટેની ગ્રુપ એ અને ગ્રૂપ બીની ઓનલાઈન પરીક્ષા શરૂ થવા જઈ રહી છે તો તેના માટે ઓનલાઈન પરીક્ષા કેવી રીતે આપવી એ તમારામાંથી ઘણા બધા મિત્રોને ખબર જ નથી કારણ કે તેમણે અત્યાર સુધી ક્યારેય પણ ઓનલાઈન પરીક્ષા આપેલ નથી તો તેમના માટે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એક ડેમો એક્ઝામ જાહેર કરેલી છે જે આપીને તમે સમજી શકશો કે તમારે ઓનલાઈન એક્ઝામ કેવી રીતે આપવી તો તેમની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે અને તે એક્ઝામ કેવી રીતે દેવી તેમની માહિતી પણ આપણે આજના વિડીયોમાં મેળવવાના છે એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો ઓનલાઈન એક્ઝામ દેવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એક લિંક આપેલી છે તે લિંક ઉપર ક્લિક કરી અને તમારે વેબસાઇટ ઉપર જવાનું રહેશે જે લિંક આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ આપેલી છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું લિંક આપી દઈશ તો ત્યાંથી તમે વેબસાઇટ ઉપર પહોંચી જશો તો વેબસાઇટ ઉપર આવ્યા બાદ અહીંયા સૌ પ્રથમ તમારી સામે લોગ પેજ આવી જશે જેમાં આઈડી અને પાસવર્ડ આપેલા છે અને તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે પરંતુ જ્યારે તમે એક્ઝામ દેવા જશો એટલે તમારી આઈડી છે તમારા કોમ્પ્યુટર ઉપર હશે પરંતુ પાસવર્ડ તમારે નાખવાનો રહેશે જેમાં તમારી જે ડેટ ઓફ બર્થ છે તે તમારે નાખવાની રહેશે અને તેમાં વસે સ્પેસ મૂકવાની નથી હોતી ત્યારબાદ તમારે સાઇનિંગ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે જે તેમની બેઝિક માહિતી છે તે તમારી સામે આવી જશે તો અહીંયા સૌ પ્રથમ તો તમારે બેઝિક માહિતી જોઈ લેવાની છે ત્યારબાદ નીચેની તરફ સિમ્બોલ આપ્યા તે તમારે ખાસ જોવાના છે તો તેમાં પહેલો સિમ્બોલ છે વ્હાઇટ એટલે કે તમે પ્રશ્નોની મુલાકાત લીધી જ નહોતી એટલે કે તમે કોઈ પ્રશ્નો જોયો જ ન હોય તો તેમની સામે તમને વ્હાઈટનું નિશાન જોવા મળશે એવી જ રીતે બીજો સિમ્બોલ છે રેડનો કે તમે પ્રશ્નો જોયો છે પરંતુ તેમનો જવાબ આપ્યો નથી તો તેમની સામે તમને રેડ સિમ્બોલ જોવા મળશે ત્યારબાદ ગ્રીન સિમ્બોલ તેમાં છે તમે પ્રશ્નનો જવાબ આપ્યો હશે તો તમને ગ્રીન સિમ્બોલ જોવા મળશે ત્યારબાદ છે વાદળી જેવો એક સિમ્બોલ આપેલો એટલે કે તમે પ્રશ્નોનો જવાબ નથી આપ્યો પરંતુ તેને સમીક્ષા માટે ચિહ્નિત કરો છો એટલે કે પછી આના માટે માર્ક ફોર રિવ્યૂ એના માટે તમને વાદળીનો નિશાન જોવા મળશે ત્યારબાદ પાંચમો કે તમે પ્રશ્નોનો જવાબ આપ્યો છે અને તમે પ્રશ્નોને સમીક્ષા માટે ચિહ્નિત કરો છો એટલે કે આનો તમે જવાબ આપેલો છે અને આના દ્વારા છે તમારા માર્ક વધી પણ શકે અને ઘટી પણ શકે જો તમે સાસો જવાબ આપ્યો હશે તો આના માર્ક ગણવામાં આવશે અને ખોટો જવાબ આપ્યો હશે તો આના માર્ક કાપવામાં આવશે તો હવે આ તમામ ચિહ્નો છે હું તમને લાઈવમાં કરીને બતાવું તો તમારે અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે અહીંયા માર્ક કરી આઈ એમ રેડી ટુ બિગિન તેના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે કે તમે ઓનલાઈન એક્ઝામનું જે મેન પેજ છે તેના ઉપર પહોંચી જશો તો ઓનલાઈન એક્ઝામના પેજ ઉપર જશો તો જમણી બાજુ તમારો ટાઈમ કેટલો વધ્યો છે તે તમને સૌપ્રથમ તો જોવા મળશે ત્યારબાદ ઉપરની તરફ અહીંયા રીઝનિંગ લખેલું છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ત્યાં તમારા તમારા ચાર મેન સબ્જેક્ટ છે જેની ઓનલાઈન પરીક્ષા છે તે તમામ સબ્જેક્ટ જોવા મળશે તો તેમાંથી કોઈ પણ તમે પહેલાં સબ્જેક્ટ લેવા માંગતા હોય ધારો કે તમે પહેલાં ગુજરાતી લેવા માંગો તો તમે ગુજરાતી ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે પહેલાં ગુજરાતીના પ્રશ્નો આવી જશે તો તમે અહીંયાથી કોઈપણ સબ્જેક્ટ પહેલાં સિલેક્ટ કરી શકો છો તો ત્યારબાદ તમે અહીંયા માર્ક ઉપર ક્લિક કરશો અને ત્યારબાદ સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો તમારી સામે ગ્રીન આવી જશે કારણ કે તમે અહીંયા જવાબ આપેલો છે જો પ્રશ્ન આપણે અહીંયા રહેવા દઈએ એટલે કે તમે ડાયરેક્ટ ત્રીજા પ્રશ્ન ઉપર જતા રહેશો તો ત્યાં સે રેડ આવી જશે એટલે કે તમે બીજા પ્રશ્નનો જવાબ આપ્યો નથી ત્રીજા પ્રશ્નમાં તમે અહીંયા માર્ક ફોર રિવ્યૂ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો ત્યાં વાદળીનો નિશાન આવી જશે ત્યાર પછી રિઝનિંગ એટલે કે બીજો સબ્જેક્ટ આવી ગયો છે તો તેમાં પણ આપણે માર્ક ફોર રિવ્યૂ કરી દીધો ત્યારબાદ તમે અહીંયા જવાબ આપી અને માર્ક ફોર રિવ્યૂને નેક્સ્ટ કરશો તો જે પાંચમો સિમ્બોલ હતો તે સિમ્બોલ અહીંયા આવી ગયો છે ત્યારબાદનો પ્રશ્ન છે તેમાં આપણે જવાબ આપી દઈએ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ એટલે કે ક્યાં છે એ ગ્રીનનો ઓપ્શન આવી જશે સિમ્બોલ આવી જશે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે તે આપણે રહેવા દઈએ ત્યારબાદ ડાયરેક્ટ પાંચમા પ્રશ્નો ઉપર જતા રહીએ એટલે કે ચોથા પ્રશ્નો ઉપર રેડનું નિશાન આવી ગયું છે તો આવી રીતે અલગ અલગ નિશાન આવી જશે જે તમારે સમજી લેવાના રહેશે અને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉપરની તરફ છે એ તમારા મેઇન સબ્જેક્ટ છે ગુજરાતી ઇંગ્લિશ ગણિત અને રીઝનિંગ તે સારી આપેલા છે તેમાંથી કોઈ ઉપર ક્લિક કરી અને તમે ડાયરેક્ટ તે એક્ઝામ આપી શકો એટલે કે તેના પ્રશ્નો જોઈ શકો છો ત્યારબાદ તમામ પ્રશ્નો થઈ જાય ત્યારબાદ તમારે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી એક્ઝામની સમરી આવી જશે કે રિઝનિંગમાં કેટલા પ્રશ્નોમાંથી તમે કેટલાના જવાબ આપ્યા છે કેટલાના જવાબ નથી આપ્યા કેટલા રિવ્યૂ માટે મૂક્યા છે અને કેટલા વિઝિટ નથી કરેલા એવી જ રીતે બધા વિષયના તમને અહીંયા જોવા મળી જશે અને નીચે યસ અને નોનું બે ઓપ્શન જોવા મળશે જો તમે ફૂલથી સબમિટ બારી દીધું હોય તો તમારે અહીંયા નો ઉપર ક્લિક કરવાનું રહેશે જો તમે નો ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમે એક્ઝામવાળા પેજ ઉપર આવી જશો અને જો તમે ફાઇનલ સબમિટ આપવા માગતા હોય તો તમારે અહીંયા યસ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે કે તમારે અહીંયા ઓકેનું બટન ક્લિક કરી દેવાનું રહેશે તમારી જે માહિતી છે એ સક્સેસફુલી સેવ કરવામાં આવશે તો આવી રીતે તમારે ઓનલાઈન એક્ઝામ આપવાની રહેશે જો ઓનલાઈન એક્ઝામને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યાં તેમનો જવાબ આપી દઈશ અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે